હૈદરાબાદના ડોક્ટર પ્રિયંકા રેડ્ડીના કુકર્મા અને હત્યાના વિરોધમાં યુથ સંગઠન ડીસા દ્વારા કેન્ડલ માર્ચ યોજાયો. સમગ્ર ભારતને ચંચોળી નાખનાર હૈદરાબાદના ડોક્ટર પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના પ્રત્યાઘાતો આજે ડીસા શહેરમાં જોવા મળ્યા હતા. ઘટનાના વિરોધમાં અને ડોક્ટર રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપવા માટે ડીસાના યુથ ક્લબ ઓફ ડીસાએ આજે કેન્ડલ માર્ચ યોજ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હૈદરાબાદના રંગારેડ્ડી જિલ્લામાં વેટરની ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે ચાર નરાધમોએ કુકરમાં રચ્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરી શબને સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ખેડૂતે સળગેલી લાશ દેખાતા પોલીસને જાણ કરાઈ. આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે અને દેશભરમાં વિવિધ સ્વરૂપે ડોક્ટર રેડ્ડીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ત્યારે આજરોજ ડીસા યુથ ક્લબના અધ્યક્ષ ફૂલદીપ સોલંકીની આગેવાનીમાં ડીસાના નવ યુવકોએ કેન્ડલ માર્ચનું આયોજન કરી ડોક્ટર રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડીસાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાથી દિલીપસિંહ રાજપૂતની રિપોર્ટ, લોક સામના ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.